વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત છે. મોડર્ન હાઈસ્કૂલ તરફથી જે વિડીયો લેક્ચર તમે જોઈ રહ્યા છો, વ્યવસ્થિત રોજ બે એક વખત વિડીયો જોવાના, એની પાછળનો બેકઅપ વર્ક નિયમિત રેગ્યુલર કરતા રહો એવી અપેક્ષા રાખીએ છીએ. ક્લોરિન એના વિશેની માહિતી લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા હતા. નેક્સ્ટ સમૂહ નંબર 17, એમાં આગળનું સંયોજન છે હાઇડ્રોજન ક્લોરાઇડ. 1648માં ગ્લોબરે મીઠાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરીને હાઇડ્રોજન ક્લોરાઇડ HCl બનાવેલો હતો. HCl બનાવવા માટે ગ્લોબરે 1648માં મીઠું NaCl સલ્ફ્યુરિક એસિડ સાથે ગરમ કરીને બનાવેલો હતો. 1810માં ડેવીએ દર્શાવ્યું કે હાઇડ્રોજન અને ક્લોરિનનું સંયોજન છે HCl છે. ત્યાર પહેલાં જાણીતું હતું નહીં કયું સંયોજન છે, શેનું સંયોજન છે, તો એના વિશેની વિગત હતી નહીં. ડેવીએ દર્શાવ્યું કે હાઇડ્રોજન અને ક્લોરિનનું સંયોજન છે હાઇડ્રોજન ક્લોરાઇડ HCl. હવે એની બનાવટ પ્રયોગશાળામાં સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ બંને વચ્ચેની પ્રક્રિયા કરવામાં આવશે, ગરમ કરવામાં આવશે એટલે HCl બનશે. NaCl અને H2SO4, NaHSO4 અને HCl મુક્ત થાય એટલે આ પ્રમાણે 420 જેટલા કેલ્વિન તાપમાને NaCl અને H2SO4ની પ્રક્રિયાની મદદથી HCl બને. સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ NaCl સાથે વધુ પ્રક્રિયા કરે, વધુ ઊંચા તાપમાને 823 કેલ્વિન તાપમાને Na2SO4 અને પાછો HCl બને. HCl વાયુને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાંથી પસાર કરીને શુષ્ક કરી શકાય છે. આ HCl વાયુ મળેલો છે H2SO4માંથી પસાર કરીને એને શુષ્ક કરી શકાશે. આ મુજબનો HCl છે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો આપણે જોઈએ. ભૌતિક ગુણધર્મમાં તે રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે. રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે. તે સહેલાઈથી રંગવિહીન પ્રવાહી ઉત્કલન બિંદુ 189 કેલ્વિન 189 કેલ્વિન તાપમાને સહેલાઈથી પ્રવાહીકરણ પામે છે. 189 કેલ્વિન તાપમાને પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ છે. સફેદ સ્ફટિકમય ઘનમાં ત્યાર પછી 159 કેલ્વિન તાપમાને ઠારણ પામે છે. 189 કેલ્વિન તાપમાને પ્રવાહીમાં રૂપાંતર થશે રંગવિહીન, અને સફેદ સ્ફટિકમય ઘનની અંદર રૂપાંતર થશે 159 કેલ્વિન તાપમાને. તે પાણીમાં સંપૂર્ણ પ્રમાણે દ્રાવ્ય છે. પાણીમાં છે એ સંપૂર્ણ રીતે છે HCl વાયુ છે એ દ્રાવ્ય થઈ જશે. HCl વાયુ દ્રાવ્ય થઈ જશે. રંગવિહીન અને તીવ્ર વાસવાળો વાયુ 189 કેલ્વિન તાપમાને પ્રવાહીકરણ થાય, પ્રવાહીમાં રૂપાંતર થાય. 159 કેલ્વિન તાપમાને ઘનમાં રૂપાંતર થઈ જશે. પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય છે. પાણીમાં દ્રાવ્ય થાય HCl પ્લસ H2O, તેમાંથી બનશે H3O પ્લસ અને Cl માઇનસ. એના માટેનો વિયોજન છે Ke 10^7 ઘાટ, એટલે ઘણો બધો વિયોજન થશે એટલા કારણે છે એસિડ તરીકે વર્તે છે. તેનું જલી દ્રવણ હાઇડ્રોક્લોરિક એસિડ કહેવાય છે. એનું વિયોજન છે Ke નું મૂલ્ય ઊંચું મૂલ્ય સૂચવે છે કે પાણીમાં પ્રબળ એસિડ તરીકે વર્તે છે. પ્રબળ એસિડ તરીકે હોય છે. તે NH3 સાથે પ્રક્રિયા કરે અને NH4Cl એમોનિયમ ક્લોરાઇડના સફેદ ધુમાડ આપે છે. NH3 એમોનિયા સાથે પ્રક્રિયા કરશે એટલે એમોનિયમ ક્લોરાઇડના સફેદ ધુમાડા ઉત્પન્ન કરે છે એમોનિયા સાથેની પ્રક્રિયા દરમિયાન. એના માટેના આગળ એક પ્રયોગ પણ સમજાવેલો હતો. પ્રસરણ વેગમાં 3 ભાગ HCl અને 1 ભાગ HNO3 ને લેવામાં આવે. 3 ભાગ છે એ HCl અને 1 ભાગ HNO3. 3 ભાગ શું લેવાનું છે? HCl અને 1 ભાગ HNO3 નાઇટ્રિક એસિડને લેવામાં આવશે. તો એ જે મિશ્રણ બને છે તો એ મિશ્રણને કહેવામાં આવે છે એક્વારિજિયા અમ્લરાશ. એક્વારિજિયા
ઈ એકવા રિજિયા છે એ દ્રાવક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ફરીથી એકવા રિજિયા કોને કહેવામાં આવે છે? ત્રણ ભાગ એચ સી એલ અને એક ભાગ છે એ એચ એનો થ્રી, બેનું મિશ્રણ લેવામાં આવશે. ત્રણ જેમ એક પ્રમાણમાં ચાર ભાગમાંથી ત્રણ ભાગ એચ સી એલ અને એક ભાગ એચ એનો થ્રી હોય તો એને કહેવામાં આવે છે એકવા રિજિયા. અમ્લરાજ તે ઉમદા ધાતુઓ સોનું પ્લેટિનમ, જે એચ એનો થ્રી કે ટુ સો ફોર કે એચ સી એલમાં દ્રાવ્ય નથી, તે એ દ્રાવ્ય કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. એ યુ એચ પ્લસ એનો થ્રી અને એચ સી એલ, એચ સી એલ અને એચ એનો થ્રી બંનેનું મિશ્રણ, બંનેનું મિશ્રણ છે ત્રણ જેમ એક, ત્રણ જેમ એક. તો એની મદદથી જે સંયોજન મળે છે એ યુ સી એલ ફોર માઇનસમાં રૂપાંતર કરશે એટલે દ્રાવ્ય થઈ જશે. પ્લેટિનમ છે એ જ પ્રમાણે એચ સી એલ અને એચ એનો થ્રીનું ત્રણ જેમ એક મિશ્રણ છે. અમ્લરાજ અથવા એક્વારિજિયા તો એની અંદર પી ટી સી એલ સિક્સમાં રૂપાંતર થશે અને એ દ્રાવ્ય થશે. હાઇડ્રોક્લોરિક એસિડ નિર્બળ એસિડ સંયોજનના ક્ષારોનું વિઘટન કરે છે. એચ સી એલ છે નિર્બળ એસિડિક સંયોજન હશે, એના ક્ષારનું વિઘટન કરે. દાખલા તરીકે કાર્બોનેટ સંયોજનો એને ટુ સીઓ થ્રી, એચ ટુ સીઓ થ્રી નિર્બળ એસિડ છે, એનો ક્ષાર એને ટુ સીઓ થ્રી એચ સી એલ સાથે પ્રક્રિયા કરે છે એને સી એલ અને સીઓ ટુમાં રૂપાંતર થશે. સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ નિર્બળ એસિડ એચ ટુ સીઓ થ્રી એમાંથી બનશે એટલે એનો ક્ષાર એને એચ સીઓ થ્રી સોડિયમ બાય કાર્બોનેટ એનું વિઘટન કરશે એને સી એલ અને સીઓ ટુ. સલ્ફ્યુરસ એસિડ એનો ક્ષાર એને ટુ એસઓ થ્રી એનું પણ એચ સી એલ દ્વારા વિઘટન થશે. આ પ્રમાણે નિર્બળ એસિડિક ક્ષારો છે એનું વિઘટન કરે છે. એચ સી એલ પાણી સાથેની પ્રક્રિયામાં હાઇડ્રોક્લોરિક એસિડમાં રૂપાંતર થશે. એમોનિયા સાથેની પ્રક્રિયામાં એમોનિયમ ક્લોરાઇડ બનાવશે, એમોનિયમ ક્લોરાઇડ. ત્રણ ભાગ એચ સી એલ અને એક ભાગ એચ એનો થ્રી એક્વારિજિયા બનાવશે, જે ઉમદા ધાતુઓને પીગાડવા માટે, ઓગાળવા માટે કે દ્રાવ્ય કરવા માટે ઉપયોગમાં આવશે. એચ સી એલ નિર્બળ એસિડના ક્ષારો છે એનું વિઘટન કરશે એને ટુ સીઓ થ્રી એને સી એલ અને સીઓ ટુમાં રૂપાંતર કરશે એને એચ સીઓ થ્રી એને સી એલ અને સીઓ ટુમાં રૂપાંતર કરશે એને ટુ એસઓ થ્રી એને સી એલ અને એસઓ ટુમાં રૂપાંતર કરે છે એટલે નિર્બળ એસિડના ક્ષારોનું વિઘટન કરે છે. નિર્બળ એસિડના ક્ષારનું વિઘટન કરશે ઉમદા ધાતુને પીગાડવા માટે એક્વારિજિયા, એમોનિયા સાથે સફેદ ધુમાડો અને પાણી સાથે હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે એટલે આ મુજબ છે એને સી એલ સોડિયમ ક્લોરાઇડ એચ સી એલ એને સી એલ એની એચ ટુ એસઓ ફોર સાથેની પ્રક્રિયા દ્વારા એચ સી એલ વાયુ બનશે. એચ સી એલ વાયુના જુદા જુદા ગુણધર્મો વા એચ સી એલના ઉપયોગો, તેનો ઉપયોગ છે ક્લોરિન સી એલ ટુ એન એચ ફોર સી એલ એમોનિયમ ક્લોરાઇડ અને ગ્લુકોઝ મકાઈના સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવે તો એના ઉત્પાદનમાં છે એચ સી એલનો ઉપયોગ કરવામાં છે. ક્લોરિનના ઉત્પાદનમાં, ક્લોરિનના ઉત્પાદનમાં આગળ શીખી ગયા ક્લોરિનના ઉત્પાદનમાં કેવી રીતના ઉપયોગી છે. એમોનિયમ ક્લોરાઇડના ઉત્પાદનમાં એમોનિયા સાથેની પ્રક્રિયા દ્વારા એમોનિયમ ક્લોરાઇડ બને. ગ્લુકોઝ બનાવવા માટે હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ માટે અને અસ્થિ કોલસાના બોન બ્લેક એના શુદ્ધિકરણ કરવા માટે છે આનો ઉપયોગ કરવામાં આવે છે. હાડકાના અમુક અમુક ઉપયોગ થાય છે એમાંથી એક. ઔષધોમાં પ્રયોગશાળાના પ્રક્રિયક તરીકે પણ ઉપયોગી છે. ઔષધોમાં ઉપયોગી છે અને પ્રયોગશાળાના પ્રક્રિયક તરીકે ટેબલ રિએજન્ટ તરીકે એચ સી એલ એક નંબરની બોટલમાં હોય છે એ મુજબ એચ સી એલ ઉપયોગમાં આવે છે. કોયડો છે જ્યારે એચ સી એલને આયનના બારીક પાવડર સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ફેરસ ક્લોરાઇડ બનાવે, ફેરિક ક્લોરાઇડ બનાવતા નથી. શા માટે? તો આયન સાથેની પ્રક્રિયા એચ ટુ ઉત્પન્ન કરે છે, એફી પ્લસ એચ સી એલ એચ ટુ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે, હાઇડ્રોજન વાયુ. એને કારણે છે એ હાઇડ્રોજન ઉત્પત્તિ ફેરિક ક્લોરાઇડના નિર્માણને રોકે છે એટલે અહીંયા ફેરસ ક્લોરાઇડ છે બનશે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય, ફેરિક ક્લોરાઇડ બનતો નથી. નેક્સ્ટ હેલોજનના ઓક્સો એસિડ સંયોજનો.
ઊંચી વિદ્યુત ઋણતાને નાના કદને કારણે ફ્લોરિન માત્ર એક જ ઓક્સો એસિડ બનાવે છે. આગળ પણ આવી ગયું અનિયમિત ગુણધર્મોમાં, અનિયમિત વર્તુણકમાં એક જ ઓક્સો એસિડ HOF બનાવે છે. HOF જેમાં ફ્લોરિન ઓક્સિડેશન આંક +1 છે. ફ્લોરિક એસિડ અથવા હાઇપોફ્લોરસ એસિડ અન્ય હેલોજન તત્વો અનેક ઓક્સો એસિડ સંયોજન બનાવે છે. તે પૈકીના મોટાભાગના સંયોજનનું શુદ્ધ અવસ્થામાં અલગીકરણ કરી શકાતું નથી, શુદ્ધ નથી અલગ કરી શકાતા. તો આ સંયોજનો માત્ર જલીય દ્રાવણમાં અથવા તેમના ક્ષાર સ્વરૂપમાં સ્થાયી હોય છે. એના જલીય દ્રાવણમાં એસિડ સંયોજનો સ્થાયી હશે અથવા તેના ક્ષાર સ્વરૂપમાં છે એ મળી આવશે. આ હેલોજન તત્વના ઓક્સો એસિડ સંયોજનનું કોષ્ટક છે આપવામાં આવેલો છે. એ કોષ્ટકમાં ફ્લોરિન ફક્ત એક જ ઓક્સો એસિડ સંયોજન બનાવશે, HOF હાઇપોફ્લોરસ એસિડ. હાઇપોફ્લોરસ એસિડ સામાન્ય નામ છે. IUPAC નામમાં હેલિક એસિડ એનો ઓક્સિડેશન આંક છે, બાજુમાં લખી નાખવાનો. જો એક ઓક્સિડેશન આંક હોય તો એક હાઇપોફ્લોરસ એસિડના બદલે છે એ હેલિક. ફ્લોરિક એસિડ ઓક્સિડેશન આંક 1, ક્લોરિક એસિડ ઓક્સિડેશન આંક 1, બ્રોમિક એસિડ કૌંસમાં 1, આયોડિક એસિડ આયોડિન કૌંસમાં 1, આયોડિક પછી કૌંસમાં 1 એસિડ. આ પ્રમાણેના હેલિક એસિડ જેનો ઓક્સિડેશન આંક 3 હોય તેવા એસિડ હેલિક એસિડ ઓક્સિડેશન આંક 3, એને સામાન્ય નામ છે હેલસ એસિડ. ક્લોરસ એસિડ, બ્રોમસ એસિડ, આયોડસ એસિડ કે ફ્લોરસ એસિડ બનતા નથી, ક્લોરસ એસિડ એક જ મળશે. હેલિક એસિડ ઓક્સિડેશન આંક 5 હોય તેને હેલિક એસિડ તરીકે જ ઓળખવામાં, ક્લોરિક એસિડ સામાન્ય નામ, બ્રોમિક એસિડ, આયોડિક એસિડ. કૌંસમાં કાંઈ ઓક્સિડેશન આંક નથી દર્શાવ્યો તેનો મતલબ થયો એ સામાન્ય નામ છે. ક્લોરિક એસિડ તો એનું સૂત્ર થશે HClO2 અથવા HClO3, અને બીજી રીતે પણ લખવામાં આવે તો HClO3 ક્લોરિક એસિડ, HBrO3 બ્રોમિક એસિડ, HIO3 આયોડિક એસિડ, અને બીજી રીતે લખવામાં આવશે ક્લોરસ એસિડને HClO2. એવી રીતના હેલિક એસિડ જેનો ઓક્સિડેશન આંક 7 છે એને સામાન્ય નામથી ઓળખવામાં છે પર હેલિક એસિડ, પર ક્લોરિક એસિડ, પર બ્રોમિક એસિડ, પર આયોડિક એસિડ. પર ફ્લોરિક એસિડ બનતો નથી. એટલે ફ્લોરિનનો એક જ ઓક્સો એસિડ હાઇપોફ્લોરસ એસિડ જેમાં ઓક્સિડેશન આંક +1 છે હેલોજન માટે, તો એ હાઇપો હેલસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે. હાઇપોફ્લોરસ એસિડ, હાઇપોક્લોરસ એસિડ, હાઇપોબ્રમસ એસિડ, હાઇપો આયોડસ એસિડ ઓક્સિડેશન આંક 1 ધરાવતા બધા હેલોજન સંયોજનો એસિડ બનાવશે. જેમાં ઓક્સિડેશન આંક 3 છે એને હેલસ એસિડ, ક્લોરસ એસિડ તરીકે ઓળખવામાં આવશે. ઓક્સિડેશન આંક 5 છે તો હેલિક એસિડ, ક્લોરિક એસિડ, બ્રોમિક એસિડ, આયોડિક એસિડ. ઓક્સિડેશન આંક 7 છે તો પર હેલિક એસિડ, પર ક્લોરિક એસિડ, પર બ્રોમિક એસિડ, પર આયોડિક એસિડ એ નામથી ઓળખવામાં આવશે. જેમ ઓક્સિડેશન આંક વધતો જશે, જેમ જેમ ઓક્સિડેશન આંક વધતો જશે તેમ તેમ તેની એસિડિક પ્રબળતા વધતી જશે. જેમ ઓક્સિડેશન આંક વધશે તેમ તેમ એની એસિડિક પ્રબળતા વધતી જશે. પર ક્લોરિક એસિડ સૌથી વધુ એસિડિક, એના કરતાં ઓછો એસિડિક ક્લોરિક એસિડ, એના કરતાં ઓછો એસિડિક ક્લોરસ એસિડ, એના કરતાં ઓછો એસિડિક હાઇપોક્લોરસ એસિડ. યાદ રાખજો, ક્રમ લખી લેજો નીટ અને ગુજકેટવાળા. હાઇપોક્લોરસ એસિડનું બંધારણ આપેલું છે HOCl. હાઇપોક્લોરસ એસિડ HOCl ઓક્સિજન સાથે ક્લોરિન અને હાઇડ્રોજન જોડાયેલો છે. ઓક્સિડેશન આંક 3 છે ક્લોરસ એસિડ, ઓક્સિડેશન આંક 3 છે એવો ક્લોરસ એસિડ. હેલસ એસિડનું સામાન્ય નામ ક્લોરસ એસિડ. ક્લોરિનના ઉદાહરણ દ્વારા છે એ સંયોજન બતાવેલા છે, સી દ્વિબંધ ઓ અને એની સાથે OH જોડાયેલો છે. ક્લોરિન સાથે ડાયરેક્ટ OH હતો, એસિડ હશે એટલે હાઇડ્રોજન છે OH સ્વરૂપે હશે, એક હાઇડ્રોજન OH સ્વરૂપ હશે. ક્લોરિન સાથે એક ઓક્સિજન દ્વિબંધી ને એક OH સ્વરૂપે, ક્લોરિન સાથે એક OH સ્વરૂપે બાકીના બે ઓક્સિજન છે એ ક્લોરિક એસિડમાં દ્વિબંધથી જોડાયેલા છે. પર ક્લોરિક એસિડ HClO4
अथवा तो HOClO3 पहलू HOCl HOClO HOClO2 અને HOClO3 અથવા તો HClO4 HClO3 અને HClO2 એમાં એક ઓક્સિજન છે OH સ્વરૂપે બાકીનો છે દ્વિબંધ થી આમાં છે એક ઓક્સિજન OH સ્વરૂપે બાકીના છે ઓક્સિજન દ્વિબંધ થી એક ઓક્સિજન OH સ્વરૂપે બાકીના ઓક્સિજન છે દ્વિબંધ થી એ પ્રમાણે દરેકના બંધારણ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે દરેક એસિડ હેલોજનના ઓક્સો એસિડ સંયોજનો તે દરેક ઓક્સો એસિડમાં ક્લોરિન છે એ પ્લસ વન થ્રી ફાઇવ અને સેવન દરેક ઓક્સિડેશન આંક ધરાવતો એવા સ્થાયી ઓક્સો એસિડ બનાવશે બ્રોમિન છે એ પ્લસ થ્રી ઓક્સિડેશન આંકવાળો બનાવતો નથી એસિડ આયોડિન પ્લસ થ્રી ઓક્સિડેશન આંકવાળો એસિડ બનાવતો નથી એટલે દરેક માટે ઓક્સિડેશન આંક એના સામાન્ય નામ પર હેલિક એસિડ પર ક્લોરિક એસિડ સૂત્ર HClO4 ક્લોરિક એસિડ એનું સૂત્ર HClO3 ક્લોરસ એસિડ એનું સૂત્ર HClO2 હાઇપોક્લોરિક એસિડ એનું સૂત્ર HCl એ મુજબ તમને ખ્યાલ હોવો જોઈએ નેક્સ્ટ આંતર હેલોજન સંયોજનો આંતર હેલોજન સંયોજન વિશે થોડીક માહિતી આગળ જોઈ ગયા છીએ જ્યારે બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે આંતર હેલોજન સંયોજન બનાવે છે તેનું સામાન્ય સંગઠન એક્સ એક્સ ડેક્સ એક્સ એક્સ ડેસ થ્રી એક્સ એક્સ ડેસ ફાઇવ એક્સ એક્સ ડેસ સેવન તરીકે દર્શાવે છે જ્યાં એક્સ મોટા કદનો હેલોજન અને એક્સ ડેક્સ નાના કદનો હેલોજન એક્સ એ એક્સ ડેક્સ કરતાં વધુ વિદ્યુતધન છે જેમ એક્સ એક્સ ડેક્સનો ગુણોત્તર વધતો જાય તેમ પ્રતિ અણુ પરમાણુની સંખ્યા પણ વધતી જશે એક્સ અને એક્સ ડેક્સનો ગુણોત્તર વધતો જાય તેમ પ્રતિ અણુ પરમાણુની સંખ્યા પણ વધતી જશે જોયું આપણે એક્સ એક્સ ડેક્સ થ્રી એક્સ એક્સ ડેક્સ ફાઇવ એક્સ એક્સ ડેક્સ સેવન એમાંથી થોડીક માહિતી આગળ આ જ ચેપ્ટરમાં થોડીક માહિતી જોઈ તેમાં આયોડિન ઓક્સિડેશન આંક સાત આયોડિન છે એના ફ્લોરાઇડમાં પરમાણુની સંખ્યા મહત્તમ હોવી જોઈએ કેમ એક્સ એક્સ ડેક્સના કદનો ગુણોત્તર જાજો છે એટલા માટે આયોડિનના ફ્લોરાઇડમાં એના ગુણોત્તરની સંખ્યા મહત્તમ પરમાણુની સંખ્યા મહત્તમ હોવી જોઈએ કારણ કે આયોડિન અને ફ્લોરિનને ત્રિજ્યાનો ગુણોત્તર મહત્તમ છે તેથી તેનું સૂત્ર આઈ એફ સેવન આઈ એફ સેવન છે એ ધરાવે છે એક્સ એક્સ ડેસ સેવન તરીકે હવે આંતર હેલોજન સંયોજન છે એની બનાવટ ફરીથી એક્સ એક્સ ડેક્સ કે એક્સ ડેક્સ થ્રી કે એક્સ એક્સ ડેક્સ ફાઇવ કે એક્સ એક્સ ડેક્સ સેવનમાં એક્સ છે એ મોટા કદનો હેલોજન એક્સ ડેક્સ છે એ નાના કદનો હેલોજન પરમાણુ છે જેમ જેમ એના ત્રિજ્યાનો ગુણોત્તર વધતો જશે તેમ તેમ હેલોજન પરમાણુની સંખ્યા વધતી જશે આંતર હેલોજન સંયોજન બનાવવા આંતર હેલોજન સંયોજનના સીધા આંતર હેલોજન સંયોજનના સીધા સંયોગીકરણ દ્વારા અથવા હેલોજનના નીચા આંતર હેલોજન સાથેની પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે નીચા આંતર હેલોજન સંયોજન એની સાથેની હેલોજનની પ્રક્રિયા અથવા તો ડાયરેક્ટ પ્રક્રિયા દ્વારા બનાવી શકાય છે આ બંધી નિપજ કેટલીક વિશેષ પ્રક્રિયા પરિસ્થિતિના અનુરૂપ છે એ નિપજ આપશે એક્સ એક્સ ડેક્સ પ્રકારના છે ક્લોરિન અને ફ્લોરિન વચ્ચેની પ્રક્રિયા 437 કેલ્વિન તાપમાને સીએલએફ બનાવશે બેયનું કદ સમાન હોય બંનેનું કદ સમાન હોય પણ સીએલ અને એફમાં એફનું પ્રમાણ વધુ 573 કેલ્વિન તાપમાન તો સીએલએફ થ્રી શું બનાવશે સીએલએફ થ્રી બનાવશે એટલે પ્રમાણના આધારે છે જુદા જુદા સંયોજન બનાવશે આઈ અને સીએલ ટુ એમાં સીએલ ટુનું પ્રમાણ વધુ છે એટલે આઈ સીએલ થ્રી બનાવ્યું સમાન કદ હોય તો આઈસીએલ બનાવે બી આર ટુ અને એફ ટુ મોટું કદ કોનું છે બી આરનું તો એ ધન આયન તરીકે વધશે નાનું કદ એફ તો એ ઋણ આયન તરીકે વધશે પાણી વધે મંદ કરવામાં આવે છે એફને ત્યારે બી આર એફ થ્રી બને છે એફનું વધુ પ્રમાણ હોય તો બી આર ટુ અને એફ ટુ વધુ પ્રમાણ એફ તો બી આર એફ ફાઈવ આઈ ટુ અને સીએલ ટુ સમમોલર સરખા પ્રમાણમાં લેવામાં આવે તો આઈસીએલ બનાવશે આ મુજબ
પરિસ્થિતિના અનુસંધાને તાપમાન દબાણ વાયુ છે એટલે દબાણ તેના અનુસંધાને જુદા જુદા આંતર હેલોજન સંયોજનો બને છે હવે એના ગુણધર્મ આંતર હેલોજન સંયોજનના કેટલા ગુણધર્મ છે એ કોષ્ટકમાં આપેલા છે એક્સ એક્સ ડેક્સ એક્સ એક્સ ડેક્સ સીએલ અને એફ વચ્ચેનું સંયોજન છે તો રંગવીન છે બી આર એફ છે આછો કથાય છે આઈ એફ છે તો વર્ણપ્રદર્શક દ્વારા સંસૂચિત એટલે કે જે સંશોધન છે એ રનિંગ છે બી આર સી એલ વાયુ સ્વરૂપમાં આઈસીએલ રૂબીલાલ ઘન આલ્ફા અને બીટા એવા બે સ્વરૂપ છે એ દર્શાવે છે બે સ્વરૂપ છે એ દર્શાવે છે એના બંધારણ વિશેની જાજી માહિતી નથી એક્સ એક્સ ડેક્સ થ્રી એક્સ એક્સ ડેક્સ થ્રી એમાંથી સીએલ એફ થ્રી રંગવિહીન વાયુ બી આર એફ થ્રી લીલું પીળું પ્રવાહી આઈ એફ થ્રી પીળો પાવડર અને આઈ સી એલ થ્રી નારંગી ઘન છે નારંગી ઘન પદાર્થ છે બરાબર છે એમાંથી આઈ સી એલ થ્રી સેતુવાળું બંધારણ છે એ ધરાવતા જોવા મળશે એનો આકાર છે એ લગભગ બધાનો છે વળેલો ટી આકાર છે આઈ એફ ફાય રંગવિહીન વાયુ છે બી આર એફ ફાય રંગવિહીન પ્રવાહી છે સી એલ એફ ફાય રંગવિહીન પ્રવાહી છે લગભગ દરેક છે એ સમચોરસ પિરામિડલ બંધારણ ધરાવશે આ એક્સ એક્સ ડેક્સ ફાય અને એક્સ એક્સ ડેક્સ સેવન એમાંથી આઈ એફ ફાય છે સ્થાયી છે પેન્ટાગોનલ બાય પિરામિડલ બંધારણ ધરાવશે પાંચ ખૂણાવાળું બાય પિરામિડલ બંધારણ છે એ ધરાવશે એટલે પેન્ટાગોનલ બાય પિરામિડલ બંધારણ સામાન્ય રીતે આઈ એફ સેવન માટે છે એ જોવા મળશે આઈ એફ સેવન માટે આ પ્રમાણેનું પેન્ટાગોનલ બાય પિરામિડલ બંધારણ છે દર્શાવશે સેવનમાંથી એક પાંચ છે એક સમતલમાં બાકીના બે ઉપર અને નીચેના સમતલમાં પરમાણુ હોય આ પ્રમાણેનું બંધારણ છે એ એક્સ એક્સ ડેક્સ સેવન માટે જોવા મળે છે એટલે આ બધા સંયોજનો જે મળશે આંતર હેલોજન સંયોજનો આ બધા સહસર્જક અણુઓ છે તે સ્વભાવે પ્રતિચુંબકીય હોય છે સીએલ એફ સિવાયના 298 કેલ્વિન તાપમાને બાષ્પશીલ ઘન પદાર્થ અથવા પ્રવાહી સ્વરૂપે હોય છે સીએલ એફ છે વાયુ સ્વરૂપે છે ગલનબિંદુ ઉત્કલન બિંદુ સિવાયના તેના ભૌતિક ગુણધર્મો હેલોજન ઘટકના મધ્યવર્તી હોય છે બે હેલોજન જે લેવામાં આવેલા હોય એના મધ્યવર્તી છે અને ગલનબિંદુ ઉત્કલનબિંદુ અપેક્ષા કરતાં સહેજ ઊંચા હોય છે તેમના રાસાયણિક ગુણધર્મની સરખામણી વ્યક્તિગત હેલોજન તત્વો સાથે કરી શકાય છે સામાન્ય રીતે આંતર હેલોજન સંયોજનો હેલોજન તત્વ ફ્લોરિન સિવાય એના કરતાં વધુ પ્રતિક્રિયાત્મક હોય છે આનું કારણ આંતર હેલોજનમાં એક્સ એક્સ ડેક્સ બંધ હેલોજન તત્વોમાં રહેલા એક્સ એક્સ બંધ ફ્લોરિન સિવાય માટેના એના કરતાં નબળા હોય છે તેથી આ બધા સંયોજનો જળ વિભાજન પામીને નાના હેલોજનમાંથી હેલાઇડ આયન બનાવે ધ્યાન રાખજો જળ વિભાજન પામીને નાના જે નાનો કદવાળું હોય એક્સ ડેક્સ તો એમાંથી સંયોજન જે બનશે જળ વિભાજન પામીને હેલાઇડ આયન એટલે એક્સ માઇનસ આયન બનાવશે અને મોટા હેલોજનમાંથી હાઇપોહેલાઇટ બનાવશે કોના માટે એક્સ એક્સ ડેક્સ હોય ત્યારે એક્સ એક્સ ડેક્સ થ્રી હોય તો હેલાઇટ બનાવશે એક્સ એક્સ ડેક્સ ફાઇવ હોય તો હેલેટ બનાવશે અને એક્સ એક્સ ડેક્સ સેવન હોય તો પર હેલેટ બનાવશે એટલે જે પ્રમાણેનું આંતર હેલોજન હોય અમુક છે એ અમુક મોટા કદના સંયોજન મોટો કદનો જે હેલોજન છે એમાંથી હાઇપોહેલાઇટ બનાવે એક્સ એક્સ ડેક્સ ત્રણ પ્રકારના હેલાઇટ બનાવશે એક્સ ડેક્સ ફાઇવ પ્રકારના હેલેટ બનાવશે અને એક્સ ડેક્સ સેવન પ્રકારના હાઇપો અપર હેલેટ બનાવશે તો એ જે તત્વ છે એમાં દરેકનું પ્રમાણ કેટલું છે એના આધારે આંતર હેલોજનનું જળ વિભાજન થાય તો એ એક જે મોટું કદ હોય એમાંથી જુદા જુદા અને નાનું કદ હોય તો દરેક છે એ હેલાઇડ આયન બનાવશે એક્સ એક્સ ડેક્સ એચ ટુ દ્વારા જળ વિભાજન એચ એક્સ ડેક્સ એચ ઓ એક્સ એચ ઓ એક્સ હાઇપોહેલાઇટ બન્યું જો અહીંયા છે એક્સ એક્સ ડેક્સ થ્રી લેવામાં આવે એક્સ એક્સ ડેક્સ થ્રી એનું જળ વિભાજન થાય
એનું જળવી ભેજન થાય એટલે એચ એક્સ ડેક્સ એચ એક્સ ડેક્સ એ પ્રમાણે તો બનશે જ. બાકીનું જે વધેલું છે, બાકીનું જે વધેલું છે તો એમાંથી છે એ સંયોજન હેલાઇટ બનશે. એમાંથી શું બનશે? હેલાઇટ સંયોજન છે એ બનતો જોવા મળશે. એટલે એક્સ એક્સ ડેક્સમાંથી બનશે એચ ઓ એક્સ, હાઇડ્રોજન એની સાથે જોડાઈ ગયો છે એટલા માટે એચ ઓ એક્સ. હવે બનશે એચ ઓ એક્સ ઓ, એચ ઓ એક્સ ઓ, તો એ પ્રમાણે બનશે જ્યારે થ્રી હોય ત્યારે, થ્રી હોય ત્યારે, બરાબર છે? એટલે એચ એક્સ ઓ ટુ સંયોજન બનશે. આ મુજબ જુદા જુદા સંયોજન બનશે. તેમના આણ્વીય બંધારણો વધુ રસપ્રદ હોય છે જેને વીએસએપીઆર સિદ્ધાંતના આધારે સમજાવી શકાય છે. એક્સ ડેક્સ એક્સ એક્સ ડેક્સ થ્રી સંયોજન ટી આકારનો, એક્સ એક્સ ડેક્સ ફાઇવ પ્રકારનો સંયોજન સમચોરસ પિરામિડલ, અને એક્સ એક્સ ડેક્સ સેવનમાંથી આઈ એફ ફાઇવ છે એ એક સ્થાયી વધુ જોવા મળશે. તે પેન્ટાગોલન બાય પિરામિડલ બંધારણ ધરાવે છે. આ મુજબના એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વિશેની થોડીક માહિતી છે આપવામાં આવેલી છે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. ત્યાર પછી છે એ આગળની માહિતી છે એ જોઈશું. ત્યાર પછી છે એ આગળની માહિતી જોઈશું આપણે.